भ्रष्टाचार नु गाबड़ू अत्यारे थयुं छे धरायशी जी। हाँ नमस्कार दर्शक मित्रों, चरोतर नो अवाज ना फेसबुक लाइव में आपनो हार्दिक स्वागत छे। दर्शक मित्रों आज बपोर ना सुमारे जे चरोतर नो अवाज ना माध्यम थी आपने बोरसद चौकड़ी सीट अत्यारे जे नव निर्मित अत्यारे जे ओवरब्रिज बनी रह्यो छे ट्राफिक समस्या माटे खूब अत्यारे फलदायी साबित थनारो छे। परंतु क्यांक ने क्यांक कही शकाय छे के जे लोकोनी अंदर जे चर्चा अत्यारे उठी छे के आ जे ब्रिज बनायो छे तेनी अंदर क्यांक ने क्यांक जे ते कॉन्ट्राक्टर अने अधिकारीओनी संडोवणीने जे भ्रष्टाचार अत्यारे जे थई रह्यो छे तेनुं अत्यारे एक उत्तम उदाहरण एक जोवा मळी रह्यो छे। हाँ बतावा मांगीश के बपोरे आवना माध्यम थी बतावी हतुं पण तेम छतां कोई पण अधिकारी के जेते कॉन्ट्राक्टर जाग्या नहीं अने तेना परिणाम भाग रूपे अत्यारे जे गाबड़ू पड्युं हतुं ए भाग अत्यारे धराशी थवा पाम्यो छे। सीधा दृश्य बतावानो प्रयत्न करीश के जे पुल छे ते आखो जे ते विभाग द्वारा अत्यारे कोई प्रकारना पगला ना भराया અને અત્યારે પુલ જે છે નવનિર્મિત પુલ થયો લોકાર્પણ કરવાનું બાકી છે। ભારતીય જનતા પાર્ટીના અને કે પણ જે કે સરકારના ખૂબ મોટા નેતાના હાથે આ પુલનું લોકાર્પણ થવાનું હતું તેવી બજારની અંદર ચર્ચાઓ હતી એ પહેલા જ અત્યારે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારનું ગાબડું અત્યારે ધરાશી થવા પામ્યું છે। એટલે જે પ્રમાણે કહી શકાય છે કે યોગ્ય પુરવાર ન કર્યું હોય કે અંદર જે નીચેની જે પાઇપલાઇન જે જઈ રહી હતી ખરેખરમાં પાઇપલાઇન ન જવાય જોઈએ દરેક પ્રકારની તેઓની જે અત્યારે જે યોગ્યતા હોય એ યોગ્યતા પ્રમાણે કામ નથી થયું। ખાસ કરીને જ્યારે પુલનું નિર્માણ થતું હોય છે આવા કોઈ મોટા બ્રિજનું જ્યારે નિર્માણ થતું હોય છે તો તેની અંદર એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે કોઈ પણ અગત્યની વીજલાઇન કોઈ પણ અગત્યની પાણીની પાઇપલાઇન કે કોઈ પણ અગત્યની જે ગેસ લાઇન છે એ તે નીચેથી પસાર ન થવી જોઈએ અને જો પસાર થતી હોય તો કોન્ટ્રાક્ટર દ્વારા જે તે વિભાગને જાણ કરી અને તેને ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે। પરંતુ અત્યારે જે પ્રમાણે કહી શકાય છે કે બોરસદ ચોકડી અગર જે નવનિર્મિત જે બ્રિજનું નિર્માણ થયું છે ત્યાં કોઈ પણ પ્રકારનું ધ્યાન ન રખાયું અને ધ્યાન ન રખાયું તેની વાત આથી એક વર્ષ અગાઉ પણ આ જ જગ્યા ઉપર આનંદની મુખ્ય પાઇપલાઇનમાં ગાબડું પડી જવા પામ્યું હતું પાણી પાણી થવા પામ્યું હતું પરંતુ તેમ છતાં જે તે વિભાગના અધિકારી તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય પગલા ન ભરાતા કહી શકાય છે કે અત્યારે આ જે ગાબડું પડ્યું છે એટલે આ બ્રિજનું અને આ જે બ્રિજનું જે ગાબડું પડ્યું છે તેમાં પૈસાનું તો પાણી છેલ્લવટે પૈસાનું પાણી તો પ્રજાનું જ થવાનું છે કારણ કે પ્રજાના ટેક્સના પૈસે જ્યારે વિકાસના કામો થતા હોય છે ખૂબ સારી બાબત છે પણ તેની સામે આ કોન્ટ્રાક્ટરોને જે તે વિભાગના અધિકારીઓની જ્યારે મિલીભગતને કારણે આ પ્રકારના દ્રશ્યો અત્યારે સર્જાતા હોય છે। અત્યારે જે કહી શકાય છે ખૂબ સદનસીબની વાત છે કારણ કે અહીંયા આગળ બતાવવા માંગીશ કે એક દુકાન પણ આવેલી છે। હવે જે દુકાન આવેલી છે અહીંયા આગળ મજૂરો કામકાજ કરતા હોય છે અને ખરેખરમાં એટલી સારી બાબત છે કે આ મજૂરોને કોઈ જાનહાનિ નથી થઈ। પરંતુ જ્યારે મીડિયા અહીંયા આગળ પહોંચ્યું આજે સવારથી જ આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો મીડિયા આગળ પહોંચ્યું તો શા માટે માર્ગ વગન વિભાગના કોઈ પણ અધિકારી કે જે તે તંત્ર અહીંયા આગળ પહોંચ્યા નહીં તેમની સામે અત્યારે સવાલ છે શું તેઓ પણ ભ્રષ્ટાચારમાં સામેલ હતા કારણ કે જો ભ્રષ્ટાચારમાં સામેલ ન હોત તો જ મીડિયાના વિભાગ દ્વારા તેમને જાણ પણ થઈ હતી કે આ પ્રકારનું બનાવ બન્યો છે તો સવારથી તેમણે તકેદારીના પગલાં ભરવા જોઈતા હતા પરંતુ એ કદાચ ઊંઘતા હોય તેમને એસ આરામની જિંદગીની અંદર એસ આરામ કરતા હોય છે જેને લઈને આવી ઘટનાઓ બનતી રહે છે। સદનસીબ એટલા છે કે આજે કોઈ જાનહાનિ નથી થઈ કારણ કે આજે ગાબડું જે પડ્યું છે એ ગાબડું સવારમાં બહુ હતું અત્યારે તો અહીંયા આગળ સવારમાં આ બનાવ નહોતો બન્યો પરંતુ અત્યારે જે પ્રમાણે કહી શકાય છે કે હવે જે 3 મહિના હતા હવે તેનાથી વધારે સમય હવે આને બ્રિજને બનતા હવે લાગશે તેવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે એક સાઈડનો જે ભાગ છે આખો ઘસી પડ્યો છે। હું બતાવીશ કે જે પુરાણ કરીને જે બ્લોક પેવિંગ કરવામાં આવ્યું હતું તે તમામ બ્લોક અહીંયા આગળ તૂટી જવા પામ્યા છે અને હજુ પણ ધીમે ધીમે અત્યારે પડી રહ્યું છે। અમારા લાઈવના માધ્યમથી પણ કેમેરામેનને કહીશ થોડી તકેદારી રાખશે કારણ કે જે પ્રમાણે માટી જે છે એ માટીનું પુરાણ ધીમે ધીમે અત્યારે નીચે આવી રહ્યું છે। આજે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ લાઈવના માધ્યમથી આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે પડી રહ્યું છે પરંતુ જે પ્રમાણે રોશે તમ હતા ભાઈ જ્યારે બન્યું ત્યારે હા શું બનાવ કેવી રીતે બન્યું ભાઈ પાણી નીચેથી નીકળતેલો ને ડાયરેક્ટ ધીમે ધીમે બ્લોક પડતેલા અને પછી આખું એક જ દમ પડી ગયું જી કોઈ આગળ ઊભું તો એ ઘડીએ એટલે અહીંયા આગળ કોઈ હતું ખરું તમે અહીંયા આગળ કોઈ નતું જી બધું પહેલા સમેટી લેવાય દીધું બધું બરોબર એટલે કોઈ કશું થયું નથી કસે કોઈ જાન કોઈને વાંચ્યું નથી ના ના અને કેવી રીતના બન્યું કેવી રીતના પાણીની લાઈન નીચે જતી હતી એના લીધે પાણીથી બધું ધોવાય ધોવાય ને પછી બ્લોક નીકળીને નીચે પડી ગયો જી કહી શકાય છે કે આ ભ્રષ્ટાચારનું ગાબડું તમને સવારે જ બતાવ્યું હતું ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી પરંતુ આ અધિકારીઓની મિલીભગત અને કહી શકાય કોન્ટ્રાક્ટરનો જે ભ્રષ્ટાચાર જે અત્યારે જે થઈ રહ્યો હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। લોકમુખે પણ એટલી ચર્ચા જોવાઈ રહી છે કે આ બ્રિજની અંદર કોન્ટ્રાક્ટરે મસ્ત મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે કારણ કે જે પ્રમાણે કહી શકાય છે કે અત્યારે જે આ બ્રિજ છે આ બ્રિજ બન્યો છે આ બ્રિજની અંદર જે દ્રશ્ય આપ જોઈ શકો છો અત્યારે કે જે બ્રિજનો જે એક સાઈડનો જે ભાગ છે એ આખો ભાગ જ અત્યારે તૂટી જવા પામ્યો છે। નીચેથી પાણીની જે પાઇપલાઇન જઈ છે પાણીના પાઇપલાઇનને જ્યારે પાણી નીકળ્યું એના પછી આખો જે
એક સાઈડ નો તરફ નો ભાગ છે એ પણ અત્યારે પડી જવા પામ્યો છે. સદનસીબ એટલા છે અહીંયા આગળ એક ફર્નિચર ની દુકાન પણ આવેલી છે અને ફર્નિચર ની દુકાન જે છે ત્યાં આગળ પણ મજૂરો કામકાજ કરતા હોય છે, પરંતુ કોઈ જાનહાની નથી થઈ, તે સૌથી મોટો મહત્વનો વાત છે. ધીમે ધીમે હજી પણ ક્યાંક જે માટી છે તે અત્યારે ધીમે ધીમે પડી રહી છે. આ દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો ચરોતર નો અવાજ સવારે જે લાઈવ ના માધ્યમથી બતાવ્યું હતું કે જે પ્રમાણે કહી શકાય છે ગાબડું પડ્યું, તો સવારે તો ફક્ત ગાબડું જ હતું. તો જે તે વિભાગના અધિકારી કોન્ટ્રાક્ટરો તકેદારીના પગલા લઈ શકતા હતા, પણ તેઓ શા માટે આ પગલા ન લીધા તે એક સવાલ હવે ઉભો રહ્યો છે. અને જે પ્રમાણે કહી શકાય છે કે આણંદ શહેરનું આજે લોકોની અંદર એક ખુશીનો માહોલ હતો, લોકોની અંદર એક વાત એવી હતી કે ખરેખરમાં બોરસદ ચોકડીનો જે બ્રિજ બન્યો છે આ જે નેતાઓએ જે કામ કર્યું છે તે ખૂબ સુંદર છે. લોકોની અંદર એવું હતું કે હવે ટ્રાફિકની સમસ્યા. આના બાબતે જે તે વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આજ બ્રિજને કામ તેનું પાછું ફેલાવતું આવે છે. આણંદના લોકપ્રિય સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા પણ થોડાક સમય પહેલા આ બ્રિજની મુલાકાત કરી જે તે કોન્ટ્રાક્ટર જે તે કંપનીને પણ સચોટ નિવેદન અને કહેવામાં પણ આવ્યું હતું કે જલ્દીમાં જલ્દી વહેલામાં વહેલી તકે યોગ્ય કામગીરી કરી અને આ બ્રિજનું નિર્માણ પૂરું કરવામાં આવે. પરંતુ જે પ્રમાણે કહી શકાય છે કે અત્યારે આ બ્રિજ એક તરફથી અત્યારે તૂટી જવા પામ્યો છે, એટલે જેથી કરીને હવે 3 મહિનાની તો મુદત હતી જ, પણ હવે 3 મહિનાથી વધુ સમય કદાચ નગરજનોએ આ બ્રિજ ઉપરથી પસાર થવા માટે રાહ જોવી પડે તો નવાઈ નહીં. અને આ લાઈવ કર્યા બાદ પણ હવે શું જે તે અધિકારી જે તે વિભાગના અધિકારીઓ જાગશે કે કેમ તે પણ એક હવે સવાલ રહ્યો છે. ફરી વખત દર્શક મિત્રો કહીશ કે આણંદની બોરસદ ચોકડી સ્થિત નવનિર્મિત ઓવરબ્રિજ જે કદાચ ગુજરાતની અંદર પ્રથમ છે, ત્રિપાંખી ઓવરબ્રિજ કહેવાય છે આને, અને આ વિકાસનું કામ ખૂબ સુંદર છે. લોકોની અંદર પણ એક ખુશીનો માહોલ હતો, પરંતુ તેમ કહી શકાય છે કે આ કોન્ટ્રાક્ટરો અને જે તે વિભાગના અધિકારીઓ દ્વારા જેમની મિલીભગત હોય એવું અત્યારે લાગી રહ્યું છે. બ્રિજનો એક ભાગ ધરાશી થવા પામ્યો છે. આજે સવારે જ ચરોતર અવાજે ફેસબુક લાઈવના માધ્યમથી પણ બતાવ્યું હતું કે આ પ્રમાણે ગાબડું પડ્યું છે, પણ તેમ છતાં ઘોર નિંદ્રાની અંદર સુતેલા માર્ગ મકાન વિભાગના અધિકારીઓને કદાચ આ બાબતે ધ્યાનમાં ન આવી અને આ બાબતે તેમને બહુ નર્વસથી લીધી, અને એટલા માટે જ આજે આ મસ્ત મોટી જાનહાનિ થતા ટળ્યું છે. પરંતુ અત્યારે જે કહી શકાય છે કે એક ભાગ આખો ઢસડાઈ પડવા પામ્યો છે. માટીનું પુરાણ જે હતું એ માટીનું પુરાણ કદાચ યોગ્ય રીતે ન થયું હોય તેવું લાગી રહ્યું છે. અને ખાસ મેં અગાઉ પણ કીધું કે આથી એક વર્ષ પહેલા આ બ્રિજ જયારે બનતો હતો અને ત્યારે તો ત્યાંના ખાલી પાયા રોપાતા હતા, અને જયારે પાયા રોપાતા હતા તે દરમિયાન જે પાયા રોપાતા હતા તે દરમિયાન પણ અહીંયા આગળ એક મસ્ત મોટું જે કહી શકાય છે કે જે પાણીની પાઇપલાઇનની અંદર ભંગાણ થવા પામ્યું હતું અને એ ઘડીએ પણ પાણી આગળ થઈ ગયું હતું. સાથે જ કહેવાય છે કે તે વખતે નગરપાલિકા દ્વારા તાત્કાલિક અર્થે પગલાં ભરી અને પુરાણ પૂરવામાં આવ્યું હતું. અને ખાસ કે મેં અગાઉ પણ કીધું કે જયારે આટલો મોટો બ્રિજ બની રહ્યો, આટલું મોટું સારું કામ થઈ રહ્યું હોય ત્યારે ખરેખરમાં એક એવી બાબત છે કે ખાસ કરીને જયારે મોટી લાઈન જયારે વીજ લાઈન હોય કે પછી ગેસની પાણીની પાઇપલાઈન હોય કે પછી અન્ય કોઈ પણ પાઇપલાઈન હોય તો તેને ખસેડવાની કોન્ટ્રાક્ટર દ્વારા જે તે વિભાગને અરજી કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ બાબતનું આ બ્રિજ બનતા પહેલા ધ્યાન ના રાખ્યું. સારું છે સદનસીબ છે કે બ્રિજ બનીને ચાલુ નથી થઈ ગયો, અને જો બ્રિજ બનીને ચાલુ થઈ ગયો હોત અને આ પ્રકારની કોઈ ઘટના બની હોત તો તેનો જવાબદાર કોણ? હવે અનેક સવાલ અત્યારે આ કોન્ટ્રાક્ટર પર જે તે વિભાગના અધિકારીઓ પર ઉભા થાય છે, અને સવાલ એટલા માટે ઉભા થાય છે કે સવારે તેમને મીડિયાના માધ્યમથી જાણ થઈ હતી કે આ પ્રકારની ઘટના નવનિર્મિત બ્રિજની અંદર બની છે, તો શા માટે એ લોકો આગળ સ્થળ પર ના આવ્યા? શા માટે તેઓએ પોતાના કામદારોને આગળ કામે ન લગાવ્યા? કૃપા કહેવાય કે ખરેખર આ ઘટના જયારે કોઈ માણસ એથી પસાર થયો ત્યારે ન બની, અને જો ત્યારે બની હોત અને કોકની જાન હાની ગઈ હોત તો તેનો જવાબદાર વ્યક્તિ કોણ રહેત? તે હવે સવાલ ઉભો રહ્યો છે. પણ જોવાનું એ રહ્યું છે કે આ ભ્રષ્ટાચારના ગાબડાનો અને આજે ભ્રષ્ટાચારનું ગાબડું આજે ધરાશી થયું છે તેનો જવાબદાર વ્યક્તિ કોણ, તે આગામી સમયમાં જોવાનું રહ્યું છે. જવાબદાર વ્યક્તિ સામે કયા પ્રકારના પગલા પડશે અને હવે આ બ્રિજની કામગીરી ક્યારે પૂરી થશે તે હવે જોવાનું રહ્યું છે. કેમેરામેન સાહિલ કુંભાણી સાથે હું છું મનાનીંગુ, ચરોતરનો અવાજ.